गुजरात आम आदमी पार्टी संस्थापक किशोरभाई देसाई, प्रदेश प्रभारी गुलाबसिंह यादव तथा प्रदेश प्रवक्ता किरणबेन आचार्य, शहर प्रमुख प्रतिमाबेन व्यास અને મધ્ય ઝોન મંત્રી અર્જુનભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચટણી પ્રતિબંધ છતાં લોન્ચ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. તૈયાર કરી દીધો છે. વડોદરામાં મુખ્ય સમસ્યા પાણીની છે. પાણીને લઈને આમ આદમી પાર્ટી શું કામગીરી કરશે? પાણીની સમસ્યા પાણીને લઈને અહીંયા ઘણું બધું થઈ શકે એમ છે, જે અહીંની સરકારે ધ્યાન જ નથી આપ્યું ક્યારે. કેમ કે આટલું મોટું તળાવ છે આપણી પાસે બરોડામાં. તમે જો બે બાજુ તળાવ છે, મોટા મોટા આજવામાં પણ એક તળાવ છે, એ સિવાય બી મહીસાગર પણ છે આપણી પાસે, એ સિવાય નર્મદા બી બહુ નજીક છે. તો એમાંથી ઘણું બધું કહેવાય કે બરોડામાં પાણીની જે ખપત આપણે પૂરી પાડી શકીએ છીએ, જે અહીંની સરકારે કદાચ ધ્યાન જ નથી આપ્યું. અને લોકો પાણીથી મતલબ જે પાણી નથી મળી રહ્યું અને જે મળે છે એ પણ શુદ્ધ પાણી નથી મળી રહ્યું.
તો એના માટે બી અમારી આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે કે અમે આવીશું, તો એ જે મોટો પ્રશ્ન એ પાણીનો છે એ પહેલા સોલ્વ કરીશું અમે. निश्चित तौर पर मैं मानता हूँ कि हमारा पहला एक गंभीरता के साथ लड़े जाने वाला चुनाव है, और चाहे वो सूरत हो, बड़ौदा हो, अहमदाबाद, राजकोट, जामनगर, तमाम हमारे जितने भी महानगर पालिका हैं उसके अंदर पहली बार आप देखेंगे कि पहली कोई पार्टी है, कांग्रेस और बीजेपी को अगर छोड़ दें तो आम आदमी पार्टी पहली पार्टी जो इस मास लेवल के ऊपर हमने कैंडिडेट खड़े किए हैं, और ना कि सिर्फ खड़े किए हैं बल्कि मैदान में डटे हुए. तो निश्चित तौर पर बहुत सारे चैलेंजेस हैं, बड़ी चुनौतियां हैं. इन लोगों के पास बाहुबल है, गुंडे हैं, पैसे हैं, और हमारे पास ईमानदारी और जुनून है. तो निश्चित तौर पर हम ईमानदारी और जुनून के साथ इस चुनाव के अंदर उतरने जा रहे हैं, और परिणाम बेहतर होंगे. आम आदमी पार्टी का बड़े नंबर के साथ खाता खुलने जा रहा है, और जो मीडिया का और कुछ पॉलिटिकल पंडितों का जो कहना है कि यहाँ पे तीसरा पक्ष नहीं है, तो 23 तारीख की शाम को उनके इस सवाल के ऊपर पूर्ण विराम आम आदमी पार्टी लगा दी. તૈયારીઓ તો તમે જોઈ જ રહ્યા છો, અત્યારે ઘણી બધી તૈયારી છે, સિવાય બી અમે રોડ શો કરી રહ્યા છે. 13 તારીખે રોડામાં બહુ મોટો રોડ શો કરી રહ્યા છે. દિલ્હીથી ગેસ્ટ આવવાના નથી, પણ હજી ડિસાઇડેડ નથી કોણ આવશે, પણ 13 તારીખે રોડ શો કરી રહ્યા છે, નક્કી છે. અને મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને અમારા કેન્ડિડેટ્સ બધા જોડાવાના છે સાથે.